नमो नमः सुप्रभातम बाळको। आजे आपणे चतुर्थ एकम एही सुधीर अर्थात एही एटले आव अने सुधीर ए बाळकनुं नाम छे। तो आजे आपणे आव सुधीर काव्य ने अभ्यास करीशुं। तो ए पहला आपणे आ काव्य विषे थोड़ीक माहिती मेळवीए। बाळमित्रो, संस्कृत भाषाना माधुर्यने माणवा माटे संस्कृत काव्यनું ગાન કરવું જોઈએ। संस्कृत काव्यनું माधुर्य આપણા મનને ઝંકૃત અને પ્રસન્ન કરી દે છે। અહીં જનાર્દન હેગડે રચિત એક આધુનિક કાવ્ય રજૂ કરવામાં આવ્યું છે। આ કાવ્યમાં ઈશ્વરભક્તિ અને રાષ્ટ્રભક્તિ વ્યક્ત કરવામાં આવી છે। જનાર્દન હેગડે રચિત તેના પ્રચલિત પદ્યોમાં ધોરણ 6માં આવતું કાવ્ય હસ્તી 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 એ કાવ્ય તમે મનોરંજન સાથે માણ્યું હશે। તો આજે આપણે એહી સુધીર કાવ્યનું ગાન શ્રવણ અને અનુવાદ કરીશું। તો આપણે ગાન કરીએ પહેલાં। एही सुधीर एही सुविक्रम खेल न गानम गच्छाम। एही सुधीर एही सुविक्रम खेल न गानम गच्छाम। धावन कूर्दन चलने खेले वज्र कायताम विंदाम। धावन कूर्दन चलने खेले वज्र कायताम विंदाम। एही सुशीले एही मृणालिनी पुष्पवाटिकाम गच्छाम। एही सुशीले एही पुष्पवाटिकां गच्छाम। विविध कुसुमे विधाय मालां विघ्नविनाशकम् अर्चाम। विविध कुसुमे विधाय मालां विघ्नविनाशकम् अर्चाम। एही दिनेश प्रणव गणेश ज्ञान निधिम सचिनुयाम। एही दिनेश प्रणव गणेश ज्ञान निधिम सचिनुयाम। एही शारदे गिरजे वरदे ज्ञान वारिधो विहरा। एही शारदे गिरजे वरदे ज्ञान वारिधो विहराम। तन वा मन साहितं चरन्त सदा गुरुन अनुगच्छाम। तन वा मन साहितं चरन्त सदा गुरुन अनुगच्छाम। भारत मातु सेवा सत्कार देश हितार्थं जीवाम। भारत मातु सेवा सत्कार देश हितार्थं जीवाम। एही सुधीर एही सुविक्रम खेल न गणम गच्छाम। खेल न गणम गच्छाम। एही सुधीर एही सुविक्रम खेल न गणम गच्छाम। बाळ मित्रो, આપણે સરસ મજાનું ગીતનું ગાન કર્યું। તો હવે આપણે એનો ભાવાર્થ જોઈશું। એહી સુધીર એહી સુવિક્રમ, એહીનો અર્થ બાળમિત્રો થાય છે આવ। એહી અહીં રૂપ છે
આપણે યાજ્ઞાત પરસ્મયપદી મધ્યમ પુરુષ એટલે કે બીજો પુરુષ એકવચનનું રૂપ છે એહી. એહીમાં મધ્યમ પુરુષ એકવચનમાં યાજ્ઞાતના રૂપોમાં કોઈ પ્રત્યય હોતો નથી, એટલે કે મૂળ શબ્દ જ લાગે આવે છે. તેના પાછળ, મૂળ શબ્દની પાછળ એટલે કે ધાતુની પાછળ કોઈ પ્રત્યય લગાડવામાં આવતો નથી. તો એહી એ મૂળ શબ્દ છે, અને એહી શબ્દ છે એનો સમાનાર્થી શબ્દ સંસ્કૃતમાં થાય છે આ ગચ્છ. આ ગચ્છ એટલે આવ, અને એનો વિરોધી થાય છે ગચ્છ. તો આવ સુધીર, એહી સુવિક્રમ, આવ સુવિક્રમ આ બાળકોના નામ છે. તો આવ સુધીર, આવ સુવિક્રમ, ખેલના ગણમ ગચ્છામ. ખેલના ગણમ, ખેલ એટલે રમત. તો ખેલના ગણમ એટલે કે રમતના મેદાનમાં, આંગણમ એટલે કે મેદાન. તો રમતના મેદાનમાં ગચ્છામ એટલે જઈએ. તો આવ સુધીર, આવ સુવિક્રમ, આપણે રમતના મેદાનમાં જઈએ. હવે અહીંયા ગચ્છામ શબ્દ છે, તો ગચ્છામ એ યાજ્ઞાર્થ ઉત્તમ પુરુષ એટલે કે પહેલો પુરુષ બહુવચનનું રૂપ છે. આપણે પ્રત્યયો પાછળથી આ કાવ્ય પતી જાય પછી જોવાના છે. તો યાજ્ઞાર્થ પ્રથમ પુરુષ એટલે કે ઉત્તમ પુરુષ બહુવચનનું રૂપ છે ગચ્છામ. અને આ પાઠમાં આવતા અન્ય શબ્દો છે વિંદામ, અર્ચામ, વિહરામ, અનુગચ્છામ અને જીવામ. આ જે બધા રૂપો અંદર કૌંસમાં આપેલા છે એ બધા યાજ્ઞાર્થ ઉત્તમ પુરુષ બહુવચનના છે. તો વિદ્યાર્થી મિત્રો, આ શબ્દોને તમારે નોટ કરી દેવાના છે. હવે આગળ, ધાવન કૂર્દન ચલને ખેલે. ધાવન એટલે દોડવાની, કૂર્દન ધાવન એટલે દોડવાની, કૂર્દન એટલે કૂદવાની, ચલને એટલે ચાલવાની, ખેલે એટલે રમતો વડે. દોડવાની, કૂદવાની, ચાલવાની, રમતો વડે. વજ્ર કાયતામ વિંદામ. વજ્ર, વજ્ર કો શું હતું? તો ઇન્દ્ર દેવતા હતા, એમનું અસ્ત્ર હતું કે જે તેઓ રાક્ષસો સામે અથવા અન્ય દેવો સામે તે પોતે લડતમાં ઉપયોગ કરતા હતા. અને આ જે વજ્ર હતું એ એટલું મજબૂત હતું કે મોટા મોટા પહાડોને પણ ક્ષણભરમાં તોડી નાખતું હતું. તો વજ્ર, અને કાયા એટલે શરીર, તો વજ્ર કાયતામ એટલે કે વજ્ર જેવા મજબૂત શરીર. વિંદામ એટલે પ્રાપ્ત કરીએ અથવા મેળવીએ. તો ફરીથી અનુવાદ જોઈએ, દોડવાની, કૂદવાની, ચાલવાની, રમતો વડે વજ્ર જેવા મજબૂત શરીર મેળવીએ અથવા તો પ્રાપ્ત કરીએ. તો આપણે આખા ફકરાનું, શ્લોકનું અનુવાદ જોઈએ. આવ સુધીર, આવ સુવિક્રમ, રમતના મેદાનમાં જઈએ, દોડવાની, કૂદવાની, ચાલવાની, રમતો વડે વજ્ર જેવા મજબૂત શરીર પ્રાપ્ત કરીએ. હવે બીજો શ્લોક જોઈએ આપણે. તો એહી સુશીલે, એહી મૃણાલિની. આવ સુશીલા, આવ મૃણાલિની આ બાલિકાના નામ છે. પુષ્પવાટિકામ ગચ્છામ. પુષ્પવાટિકા એટલે પુષ્પ એટલે ફૂલો, અને વાટિકા એટલે વાડી, ફૂલોની વાડી એટલે કે બગીચો. તો ફૂલવાડીમાં ગચ્છામ એટલે જઈએ. આવ સુશીલા, આવ મૃણાલિની, ફૂલવાડીમાં જઈએ. વિદ્યાર્થી મિત્રો, પુષ્પવાટિકામ એટલે કે એના સંસ્કૃત સમાનાર્થી શબ્દ છે પુષ્પવાટિકા. એટલે ઉદ્યાનમ પણ થાય અને ઉપવનમ પણ થાય. વનમ એટલે જંગલ થાય, પરંતુ ઉપવનમ એટલે બગીચો થાય છે. તો આવ સુશીલા, આવ મૃણાલિની, ફૂલવાડીમાં જઈએ અથવા બગીચામાં જઈએ. વિવિધે કુસુમેર વિધાય માલામ. વિવિધ એટલે જાત જાતના, અલગ અલગ જાતિના કુસુમ એટલે ફૂલ, વિધાય એટલે માળા, સોરી વિધાય એટલે બનાવીને એને માળા. તો વિવિધ જાતના ફૂલોની માળા બનાવીને વિઘ્ન વિનાશકમ અર્ચામ. વિઘ્ન વિનાશક કોણ છે? ગણપતિ. તો શ્રી ગણેશજીની અર્ચામ એટલે પૂજા કરીએ. તો વિવિધ જાતના ફૂલોની માળા બનાવીને વિઘ્ન વિનાશક શ્રી ગણેશજીને પૂજીએ અથવા તો એમની અર્ચના કરીએ. અહીં કુસુમેર વિધાય એ સંધિ છે વિદ્યાર્થી મિત્રો.
કુસુમે પછી વિદાય શબ્દ તો કુસુમેર વિદાય જે વી ઉપર રેફ છે એ ચંદ્રબિંદીનો વિસર્ગ સંધિ છૂટી પાડશો એટલે વિસર્ગ થઈ જશે કુસુમેહે વત્તા વિદાય આવી સંધિ છૂટી પડશે અને વિદાય છે એ સંબંધક ભૂત કૃદંતનું રૂપ છે તો આ પણ નોટ કરી દેવાનું છે તમારે પછી માલા માલામ પણ રૂપ છે માલા એ માલા બોલો એટલે આ બોલાય છે તો આ કારણ સ્ત્રીલિંગ થયું અને માલા મ આપણે સાતમા ધોરણમાં ભણી ગયા દ્વિતીય વિભક્તિ તો આ કારણ સ્ત્રીલિંગ દ્વિતીય વિભક્તિ બહુવચનનું સોરી એકવચનનું રૂપ છે એકવચનનું રૂપ છે માલા મ એનો પ્રત્યય છે વિઘ્ન વિનાશકમ અર્ચામ અહીં પણ સંધિ આપી છે વિઘ્ન વિનાશકમ મ ખોડો આવશે વત્તા અર્ચામ તો વિઘ્ન વિનાશકના સમાનાર્થી ઘણા બધા શબ્દો છે તમે ઘણા બધા સાંભળ્યા પણ હશે ગણપતિ અને ગણેશ ગજાનંદ તો તમે સાંભળ્યું છે લંબોદર પણ એમને કહેવાય છે તો આવ સુશીલા આવ મૃણાલિની ફૂલવાડીમાં જઈએ વિવિધ જાતના ફૂલોની માળા બનાવીને વિઘ્ન વિનાશક શ્રી ગણેશને પૂજીએ હવે આગળ ત્રીજો શ્લોક જોઈએ એહી દિનેશ પ્રણવ ગણેશ આવ દિનેશ પ્રણવ ગણેશ આ પણ બાળકોના નામ છે જ્ઞાન નિધિમ સચ્ચિનું યામ જ્ઞાન નિધિ નિધિ એટલે ખજાનો જ્ઞાનના ખજાનાને સચ્ચિની યામ એટલે કે મેળવીએ જ્ઞાનના ખજાનાને મેળવીએ એહી શારદે ગિરજે વરદે આવ શારદા ગિરજે એટલે ગિરજા ગિરજા એટલે પાર્વતી વરદે એટલે વરદા આ બાલિકાના નામ છે આવ શારદા ગિરજા વરદા જ્ઞાન વારિધો વિહરામ વારિધો એટલે સાગરમાં જ્ઞાનના દરિયામાં વિહરામ એટલે વિહાર કરીએ આવ દિનેશ પ્રણવ ગણેશ જ્ઞાનના ખજાનાને મેળવીએ આવ શારદા ગિરજા વરદા જ્ઞાનના સાગરમાં વિહાર કરીએ વિહરામ એટલે વિહાર કરીએ અથવા તો તરીએ વિદ્યાર્થી મિત્રો અહીંયા સચ્ચિનું યામ છે એ વિદ્યર્થ ઉત્તમ પુરુષ બહુવચનનું રૂપ છે આ ફક્ત આ એક જ વિદ્યાર્થનું રૂપ આવે છે બાકી બધા યાજ્ઞાર્થના રૂપો આ કાવ્યમાં આવે છે અને ગિરજે એટલે પાર્વતીમાં થાય તો ત્રીજો શ્લોકનું ફરી અનુવાદ જોઈએ આવ દિનેશ પ્રણવ ગણેશ જ્ઞાનના ખજાનાને મેળવીએ આવ શારદા ગિરજા વરદા જ્ઞાન સાગરમાં વિહરીએ આગળ આપણે જોઈએ ચોથો શ્લોક તન્વા મનસા હિતમ ચરંત તન્વા એટલે તનથી તન એટલે શરીરથી મનસા એટલે મનથી હિતમ ચરંત એટલે કે હિતનું આચરણ કરતા સદા ગુરુન અનુગચ્છામ હંમેશા ગુરુજનોને અનુસરતા ભારત માતુ સેવા સત્કાર ભારત માતાનો સેવા સત્કાર કરવો જોઈએ જે આપણું કર્તવ્ય બને છે દેશહિતાર્થમ જીવામ દેશહિત માટે દેશ કલ્યાણ માટે આપણે જીવવું જોઈએ તન અને મનથી હિતને આચરતા સદા ગુરુજનોનું અનુકરણ કરવું જોઈએ અથવા અનુસરવું જોઈએ ભારત માતાનો સેવા સત્કાર કરવો જોઈએ અને દેશહિત માટે જીવવું જોઈએ અહીં વિદ્યાર્થી મિત્રો તન્વા છે તો અહીંયા રૂપ બને છે તન્વા તો તનુ એટલે શરીર આ ઉકારાંત સ્ત્રીલિંગ બને છે તૃતીય વિભક્તિ એકવચનનું રૂપ છે મનસા એ વ્યંજનાત નામ વ્યંજનાત નામ કોને કહેવાય કે જે નામને ખોડો છેલ્લો અક્ષર ખોડો હોય એને વ્યંજનાત નામ કહેવાય છે જેમાં સ્વર અસ્વરનો ઉચ્ચાર થતો નથી એ સ્વરાંત આ સ્વરાંત નામ છે કેમ સ્વરાંત નામ છે કારણ કે તનુ એટલે ઉ સ્વરનો ઉચ્ચાર થાય છે પદના શબ્દના અંતે ઉ સ્વરનો ઉચ્ચાર થાય છે એટલે સ્વરાંત એટલે કે ઉકારાંત સ્ત્રીલિંગ તૃતીય વિભક્તિ એકવચનનું રૂપ છે પરંતુ મનસા એ વ્યંજનાત નામ એટલે કે મનસ નપુંસકલિંગ શબ્દ છે અને તૃતીય વિભક્તિ એકવચનનું રૂપ છે
એવા અન્ય વ્યંજનાત નામ છે મરુત, મરુત એટલે પવન, કાક એટલે કાગડો અને ભગવત એટલે ભગવાન. તો આ રૂપો પણ વ્યંજનાત છે. હવે ગુરુન શબ્દ છે અહીંયા, તો ગુરુન એ પણ ઉત્તમ પુરુષ ઉકારાંત પુલિંગ દ્વિતીય વિભક્તિ બહુવચનનું રૂપ છે. ગુરુ એટલે ઉકારાંત છે અને પુલિંગ છે અને દ્વિતીય વિભક્તિ બહુવચનનું રૂપ છે. એનો પ્રત્યય છે ન ખોડો. તો અહીંયા આપણે આ રૂપો જોયા. ફરીથી આપણે એકવાર અનુવાદ, આખા પાઠ કવિતાનો અનુવાદ જોઈએ. આવ સુધીર, આવ સુવિક્રમ, રમતના મેદાનમાં જઈએ, દોડવાની કૂદવાની ચાલવાની રમતો વડે, વજ્ર જેવા મજબૂત શરીર પ્રાપ્ત કરીએ. આવ સુશીલા, આવ મૃણાલિની, ફૂલવાડીમાં જઈએ, વિવિધ ફૂલોની માળા બનાવીને વિઘ્ન વિનાશક ગણેશજીને પૂજીએ. આવ દિનેશ, પ્રણવ ગણેશ, જ્ઞાનના ખજાનાને મેળવીએ. આવ શારદા, ગિરજાવરદા, જ્ઞાનસાગરમાં વિહરીએ. તનથી મનથી હિતને આચરતા સદા ગુરુજનોને અનુસરીએ. ભારત માતાનો સેવા સત્કાર એ આપણું કર્તવ્ય બને. દેશહિત માટે, દેશ કલ્યાણ માટે આપણે જીવીએ. તો જનાર્દન હેગડેનું આ કાવ્ય ખૂબ જ માધુર્યપૂર્ણ છે. જેમ હસ્તી હસ્તી કાવ્ય એમનું ખૂબ જ પ્રચલિત બન્યું છે, એમ એ સુધીર કાવ્ય પણ એમનું ખૂબ જ પ્રચલિત છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અનુવાદ જોયું, હવે આ કાવ્યનો ભાવાર્થ જોઈએ કે શ્લોકમાં શું ભાવ આપ્યો છે કવિએ. તો આ કાવ્યમાં ચાર શ્લોકો છે વિદ્યાર્થીઓ. દરેક શ્લોકમાં અલગ અલગ વ્યક્તિને કંઈ ને કંઈ અલગ અલગ પ્રવૃત્તિ અને કામ સોંપવામાં આવ્યું છે. રમતગમતને પહેલા શ્લોકમાં રમતગમતને ખૂબ જ મહત્ત્વ આપ્યું છે. શરીર મજબૂત કેવી રીતે બનાવીએ તેની વાત કરી છે. શરીરને સ્વસ્થ નિરોગી રાખવાની ભાવના અહીં વ્યક્ત થઈ છે. રમતો દ્વારા સ્વસ્થતાની વાતો કરી છે. રમતના મેદાનમાં જઈને ખેલકૂદ જેવી ક્રિયાઓ દ્વારા વજ્ર જેવું મજબૂત શરીર બનાવવાનું કવિએ કહ્યું છે. શરીરને યોગ્ય કસરત મળે તો વજ્ર જેવું મજબૂત શરીર બને છે. ખેલકૂદ જેવી ક્રિયાઓ વડે બાળકમાં સંઘ ભાવના અને ખેલદિલી જેવા મૂલ્યોનો વિકાસ થઈ શકે છે. જેવી રીતે સ્વસ્થતા જળવાય છે, વ્યાયામમાં વ્યસ્ત રહેવાથી મન તેની સાથે જોડાઈ જાય છે. બાળમિત્રો, જો આપણું શરીર તંદુરસ્ત હશે તો આપણું મન પણ તંદુરસ્ત રહેશે અને આપણે અભ્યાસમાં સારી રીતે ધ્યાન કેળવી શકીશું. સ્વસ્થ શરીર વડે મન પ્રફુલ્લિત રહે છે અને શરીરમાં રોગોનો પ્રવેશ થતો નથી. આમ વજ્ર જેવું મજબૂત શરીર બનાવવાનો શુભ સંદેશ આ પહેલા શ્લોકમાં કવિએ આપ્યો છે. હવે બીજા શ્લોકની વાત છે તો ભગવાનની અને ઈશ્વર ભક્તિની ભાવના અહીં કવિએ અભિવ્યક્ત કરી છે. વિઘ્નહર્તા શ્રી ગણેશજીની સ્તુતિ, ગણપતિ બાપાની અર્ચનાની વાત કરી છે. કારણ કે બાળમિત્રો, તે શુભ કરતા છે અને વિઘ્ન હર્તા છે, જેથી આપણને અભ્યાસમાં કોઈ વિઘ્ન નડે નહીં. ત્રીજો શ્લોક છે એ જ્ઞાન મેળવવા માટેની, જ્ઞાનની ઉપાસના કરવાની ભાવના વ્યક્ત થઈ છે. જ્ઞાનની દેવી શારદા દેવીને સંબોધન કર્યું છે કે જ્ઞાનરૂપી સાગરમાં અમને વિહાર કરાવો. જ્ઞાનના ખજાનાને પામીને જ્ઞાન સાગરમાં વિહાર કરવાની અહીં વાત કરી છે. ગુરુ જ્ઞાનને પામવું જોઈએ, જ્ઞાનના દરિયામાં આપણે તરવું જોઈએ. તો અહીં આપણે જ્ઞાન વિઘ્નહર્તાની પૂજા કર્યા પછી આપણે જ્ઞાનની દેવી સરસ્વતીને સંબોધન કરી અને જ્ઞાન સાગરમાં વિહાર કરવાની વાત કરી છે. હવે ચોથો શ્લોક, ગુરુ સેવા અને ભારત માતાની સેવા, દેશપ્રેમની ભાવના અહીં વ્યક્ત થઈ છે. દેશ માટે જીવન સમર્પિત કરવું જોઈએ. દેશહિત માટે આપણે વિચારવું જોઈએ. દેશ માટે આપણે સમર્પણ ભાવના આપણે આમાં જાગૃત કરવી જોઈએ. આપણું જેવો સારું ઈચ્છતા હોય તેવા ગુરુજનો અને વડીલોનું માનવું અને કહેવા પ્રમાણે અનુસરવું જોઈએ. સેવા સત્કાર માટે આપણે હંમેશા તત્પર રહેવું જોઈએ. દેશ માટે જીવવું જોઈએ. ગુરુ આચરણને અમલમાં મૂકી દેશ કલ્યાણના હેતુને હૃદયમાં રાખી અને આપણે જીવવું જોઈએ. તો આ ચાર શ્લોકનો આપણે અહીં ભાવાર્થ જોયો.
तो विद्यार्थी मित्रों हवे आपणे चोपड़ीनी अंदर आपेला उदाहरण पांच उदाहरण प्रमाणे करो स्वाध्यायनो पांचमो प्रश्न ए जोईए। तो तमे बुक लईने बेसजो। गच्छ तो गच्छ धातु छे तो एनू याज्ञार्थ उत्तम पुरुष बहुवचन। आपणा पाठमां बधा आज उदाहरणो आवे छे म वाळा। तो गच्छનું ગચ્છા મ થશે, આજ્ઞાર્થ ઉત્તમ પુરુષ બહુવચન ગચ્છા મ થશે। તો નયનું શું થશે? નયા મહ, નય એટલે લઈ જવું, તો નયા મહ। અનુગચ્છ એટલે અનુગચ્છા મ। પીબ તો પીબા મ, વિંદ તો વિંદા મ। અન્ય ઉદાહરણો પણ હું બોલું છું। નમ તો નમનું શું થશે? નયા મ। મારી સાથે તમે પણ દ્રઢીકરણ કરતા રહો। પઠ તો પઠા મ, લિખ તો લિખા મ, પશ્ય તો પશ્યા મ, ભવ તો ભવા મ, અને નૃત તો નૃત્યા મ। બાળ મિત્રો, આપણે વર્તમાનકાળના રૂપમાં મહ શબ્દ આવે છે, તો ઉત્તમ પુરુષ બહુવચનમાં મહ થાય છે, પરંતુ યાજ્ઞાર્થના રૂપોમાં ઉત્તમ પુરુષ બહુવચનમાં મ થાય છે, પાછળ વિસર્ગ આવતો નથી। આનો ખૂબ જ ખ્યાલ રાખવાનો હોય છે। ખાલી ફક્ત વિસર્ગ લગાડવાથી વર્તમાનકાળનું વાક્ય છે એ વિસર્ગ કાઢવાથી યાજ્ઞાર્થનું બની જાય છે। આ નોંધનીય બાબત તમારે નોટ કરવાની છે। હવે છઠ્ઠો પ્રશ્ન છે, કક્ષા છ અને સાતમાં આવતા ભારત માતાના અન્ય ગીતો। તો આપણે છઠ્ઠામાં કયું ભારત માતાનું ગીત ભણ્યા? ભવતુ ભારતમ, અને સાતમામાં ધરા ગુર્જરી આપણે ભણ્યા। તો આગળ બીજા પણ અન્ય ગીતો છે। તમે 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરી સારે જહાસે અચ્છા આ ગીત ખૂબ જ દેશપ્રેમની ભાવનાથી ગાવ છો, તો એનું સંસ્કૃત ટ્રાન્સલેટ કરીને એક ગીત જીતેન્દ્ર કુમાર રચિત છે, એ ગીત છે સંપૂર્ણમ વિશ્વરત્નમ ખલુ ભારતમ સ્વકીયમ સ્વકીયમ। સંપૂર્ણ વિશ્વરત્નમ ખલુ ભારતમ સ્વકીયમ સ્વકીયમ, આ સારે જહાસે ગીત છે, એ જ ગીત છે, પરંતુ સંસ્કૃતમાં ટ્રાન્સલેટ કરેલું છે, તમે આને જોઈ પણ શકો છો। અને બીજું એક ગીત છે જે જૂના અભ્યાસક્રમના પાઠ્યપુસ્તકમાં હતું, ભારતમ મમ ભારતમ ભૂતલે ભવ તારકમ। તો વિદ્યાર્થી મિત્રો, આ ગીતો આપણે જોયા। હવે આઠમો પ્રશ્ન છે, રમતો। આપણે રમતો જે રમીએ છીએ એ રમતોની સંસ્કૃતમાં મેં યાદી તૈયાર કરી છે, તો અહીંયા ધ્યાન આપો। પાદ કંદુક, પાદ એટલે પગ અને કંદુક એટલે દડો, પગ દડાને પગ વડે ફેંકવામાં આવે, તો ફૂટબોલ, ફૂટબોલ આપણે પગ વડે દડાને ફેંકીને રમીએ છીએ। યષ્ટી ક્રીડા, યષ્ટી ક્રીડા તો એ છે હોકીની રમત, અને ક્ષેપક કંદુક, ક્ષેપક એટલે ફેંકવું અને કંદુક એટલે દડો, દડાને ફેંકીને જે રમત રમાય છે તે છે વોલીબોલ। તો આ રમતો પણ તમારે સાધ્યભૂતિમાં પ્રશ્ન પૂરવાનો છે, પૂરી દેજો તમે। હવે આગળ આપણે જ્ઞાતવ્યમ, ચોપડીમાં આપેલું છે, જુઓ ધ્યાન આપો। જ્ઞાતવ્યમ એટલે યાદ રાખો અથવા તો આટલું જાણો, સંસ્કૃત સાહિત્ય ક્ષેત્રે અપ્રતિમ યોગદાનાય વાલ્મીકી પુરસ્કાર દિયતી। સંસ્કૃત સાહિત્ય ક્ષેત્રમાં અપ્રતિમ એટલે કે અનુપમ યોગદાન આપનારને વાલ્મીકી પુરસ્કાર આપવામાં આવે છે, દિયતે એટલે આપવામાં આવે છે। દિયતે એ વર્તમાનકાળ આત્મનિપદી ત્રીજો પુરુષ એકવચનનું રૂપ છે, અને વાલ્મીકી છે એના એ રામાયણના રચયિતા છે, અને વાલ્મીક અથવા તો વાલ્મીકી નામે તે પ્રસિદ્ધ થયા છે। અસ્માકં રાષ્ટ્રમુદ્રાયામ અંકિતઃ સત્યમેવ જયતે ઇતિ મુદ્રાલેખ મુંડકો ઉપનિષદતઃ અસ્તિ। આપણા રાષ્ટ્રમુદ્રામાં અંકિત થયેલો સત્યની જ જીત થાય, આ મુદ્રાલેખ મુંડકો ઉપનિષદમાંથી લેવામાં આવ્યો છે। તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાં તમે અનુવાદ અને ભાવાર્થ કરતી વખતે મેં તમને થોડા શબ્દાર્થ અને રૂપોની વાત કરી, તો તમને એટલી તો ખબર પડી છે કે આમાં યાજ્ઞાર્થના રૂપો આવે છે। કાવ્યનું નામ શું છે? આવ સુધીર, આવ એટલે યાજ્ઞા કરી છે। તો આજે આપણે યાજ્ઞાર્થ પરસ્મયપદી પ્રત્યય અને રૂપો ભણવાના છે, તો યાજ્ઞાર્થ પરસ્મયપદી પ્રત્યય એ જોઈએ।
तो एना प्रत्ययों आपणे जोई लईए, याज्ञार्थ अने तेनी वाक्य रचना। मध्यम पुरुष एटले के बीजो पुरुष, एकवचन अने बहुवचनना वाक्यो अहींया लखेला छे। त्वं क्षीरं पीब, क्षीरं एटले दूध। अहींया पीब, पीब ए मूळ रूप थयुं। आपणे हाल ज भण्या के बीजा पुरुष एकवचनमां कोई प्रत्यय छे नहीं, तो पीब मूळ रूप अहींया लाग्युं छे। पछी त्वं भिक्षां यच्छ, यच्छ एटले आपवुं थाय, અહીંયા પણ મૂળ રૂપ છે। ભિક્ષામ એટલે ભીખ, અથવા તો માંગણી કરે, ભિક્ષુક જે માંગણી કરે, યાચના કરે એ। હે બાલકઃ ત્વં સતમ જીવ, સતમ એટલે સો, સો વર્ષ। હે બાળક, તું સો વર્ષ જીવજે। હે બાલક ત્વં આલસ્યમ ત્યજ, ત્યજ એટલે ત્યાગ કરવો। અહીંયા પણ મૂળ રૂપ છે, અહીંયા પણ મૂળ રૂપ છે, કારણ કે આ બધા શબ્દો છે એ મધ્યમ પુરુષ એકવચનના છે, એને કોઈ પ્રત્યય લાગતો નથી। તો હે બાળક, તું આળસ છોડી દેજે। યુયમ વનમ ગચ્છત, ગચ્છત હાલ આપણે રૂપો જોયા, ગચ્છત ક્યાં આવતું હતું? તો બીજા પુરુષમાં, બહુવચનમાં આવતું હતું। યાજ્ઞાર્થ બીજો પુરુષ બહુવચનનું રૂપ છે આ। યુયમ એટલે તમે બધા, યુયમ વનમ ગચ્છત, યુયમ વદત, વદત એટલે બોલવું। પછી એ પ્રમાણે બીજા વાક્યો પણ તમે બનાવી શકો, યુયમ લિખત, યુયમ નમત। તો આપણે મધ્યમ પુરુષ એકવચનના છે અને આ બહુવચનના વાક્યો છે। વર્તમાનકાળના ક્રિયાપદોને યાજ્ઞાર્થના ક્રિયાપદોમાં ફેરવો। હવે ક્રિયાપદો આપણે જોઈએ, જે મહત્ત્વના ક્રિયાપદો છે। પઠસી, તો આ પઠસી વર્તમાનકાળનું રૂપ છે। કયો પુરુષ છે? બીજો પુરુષ એકવચન છે, તો એને યાજ્ઞાર્થ બીજા પુરુષ એકવચનનો પ્રત્યય નથી, એટલે પઠ મૂળ ધાતુ જ આવશે। તમે જોઈ શકો છો કે આ મૂળ ધાતુ જ છે, આ પઠ ગચ્છ હસ એ મૂળ શબ્દ છે, એને કોઈ ધાતુ ને પ્રત્યય લાગેલો નથી, એટલે તમને ખબર પડે કે આ યાજ્ઞાર્થ મધ્યમ પુરુષ એકવચનનો પ્રત્યય છે। ગચ્છસી એ વર્તમાનકાળ, મધ્યમ પુરુષ એકવચન છે, તો યાજ્ઞાર્થ મધ્યમ પુરુષ એકવચનનો પ્રત્યય નથી, એટલે ગચ્છ મૂકાશે। હસસી, તો આ પણ વર્તમાનકાળ બીજો પુરુષ એકવચનનો પ્રત્યય છે, રૂપ છે, તો અહીંયા હસ મૂળ ધાતુ મૂકાશે, હસ યાજ્ઞાર્થમાં। પઠ થ, આ યાજ્ઞાર્થ આ વર્તમાનકાળ બીજો પુરુષ બહુવચનનો પ્રત્યય છે, થ જ્યારે એને યાજ્ઞાર્થમાં ફેરવો ત્યારે યાજ્ઞાર્થ બીજો પુરુષ બહુવચનમાં ત પ્રત્યય થશે। આ વર્તમાનકાળ છે અને યાજ્ઞાર્થ છે, આ બંને બહુવચન છે, પણ આ વર્તમાનકાળ બીજા પુરુષનું બહુવચન છે અને આ યાજ્ઞાર્થ બીજા પુરુષનું બહુવચન છે। નય થ, નય થ, નય એટલે લઈ જવું, નય થ, તો નય ત થશે। તો આપણે આ ક્રિયાપદો જોયા, હવે વિશેષ ક્રિયાપદો પણ છે વિદ્યાર્થી મિત્રો। કરોસી આ પ્રમાણે, પ્રત્યયો પ્રમાણે અહીંયા બનતું નથી, એટલે એને વિશેષ ક્રિયાપદોની યાદીમાં એનું નામ ગણાય છે। કરોસીનું આ વર્તમાનકાળ છે, તો એનું યાજ્ઞાર્થનું રૂપ થશે કુરુ, અને જાનાસી એનું યાજ્ઞાર્થનું રૂપ થશે જાને હી। તો આ વિશેષ ક્રિયાપદો જે આપણે આ નિયમ પ્રમાણે બનતા નથી, તો એને તમારે નોટ કરી દેવાના છે વિદ્યાર્થી મિત્રો। ત્રીજો પુરુષ એકવચન અને બહુવચનના વાક્યો, હવે એની વાક્યરચના જોઈએ। હે પ્રભુ, સુકાલે પર્જન્યમ વર્ષતું, એટલે કે એનો ગુજરાતી અર્થ થશે, હે પ્રભુ યોગ્ય સમયે પર્જન્ય એટલે વરસાદ વરસાવો। તો અહીંયા વર્ષતું એ ત્રીજો પુરુષ એકવચનનું વાક્ય છે। પિતામહ કાશીમ ગચ્છતું, પિતામહ એટલે શું થાય? દાદાજી, દાદાજી કાશીએ જાઓ, આ પણ એકવચનનું છે। વૈદ્યાઃ ઔષધમ યચ્છંતુ, ઔષધમ એટલે દવા અને વેદ એટલે શું થાય? ડૉક્ટરો, અહીંયા ડૉક્ટરો દવા, યચ્છંતુ એટલે આપે, આપજો।
तो यच्छन्तु ए बहुवचननुं वाक्य छे। आनु एक वचन थशे यच्छतु, आनु एक वचन शुं थशे गच्छत, गच्छतुनुं बहुवचन थशे गच्छन्तु। महिला आभरणानी पश्यन्तु, आभरणानी एटले आभूषणों, अने पश्यन्तु एटले जो, महिला एटले स्त्री। तो अहींया पश्यन्तु ए बहुवचननुं वाक्य छे। तो एना अन्य वाक्यों पण हूँ बोलूँ छूँ, तमे जुओ। बाला श्लोकम पठतु, बाळक एटले के छोकरी, बाला श्लोकम पठतु एटले श्लोक वाच। अयम प्रश्नम पृच्छतु, अयम एटले आ, आ प्रश्न पूछो। पछी छात्रा प्रश्नम पृच्छन्तु, विद्यार्थीओ प्रश्न पूछो, शिक्षक एवं कहे छे। वृषभ चरन्तु, वृषभ एटले बळद। सर्वे गीतम स्मरन्तु, वे सर्वे भद्राणी पश्यन्तु, सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामया। अहींया पण पश्यन्तु, भवन्तु, सन्तु ए बधा याज्ञार्थ बहुवचनना क्रियापदों छे। बाळको हवे आपणे वर्तमान कालना वाक्यने याज्ञार्थमां केवी रीते फेरवीए ए विषे थोड़ू जोई लईए। विद्यार्थीओ हवे आपणे वर्तमान कालने याज्ञार्थमां फेरवीए। जाया, जाया एटले पत्नी। जाया मधुमतीम वाचम वदती, विद्यार्थीओ वदती ए वर्तमान काल तीजो पुरुष एकवचननो क्रियापद छे। हवे आ वाक्य वर्तमान कालना वाक्यने याज्ञार्थना वाक्यमां फेरवा माटे आगळनुं आपणे कशुं सुधारवानुं नथी, फक्त वदती आ क्रियापदने काढीने वर्तमान कालनी जग्याए याज्ञार्थनो क्रियापद मूकवानुं छे। वदतु, वदतीનું ક્રિયાપદ વર્તમાનકાળનું રૂપ છે, એને યાજ્ઞાર્થમાં ફેરવતી વખતે કરીશું વદતુ। આ ત્રીજો પુરુષ વર્તમાનકાળ નું છે અને આ યાજ્ઞાર્થનો ત્રીજો પુરુષ છે। ત્વમ સ્થાલાંતરમ ગચ્છસી, અહીં પણ ગચ્છસી છે વર્તમાનકાળ બીજો પુરુષ એકવચનનું રૂપ છે। હવે આપણે હાલ યાજ્ઞાર્થમાં મધ્યમ પુરુષ એક વચનમાં કોઈ પ્રત્યે નથી એ ભણ્યા છીએ, તો ગચ્છસી, તો ગચ્છસીનું યાજ્ઞાર્થમાં ફેરવશો એટલે શું થશે, તો ગચ્છ થશે, એને કોઈ પ્રત્યે લાગતો નથી। સેવકઃ વસ્ત્રમ પ્રક્ષાલયતિ, તો સેવક વસ્ત્ર ધુવે છે, આ વર્તમાનકાળનું વાક્ય છે, એને યાજ્ઞાર્થમાં ફેરવશો એટલે પ્રક્ષાલયતિ, પ્રક્ષાલયતિની જગ્યાએ પ્રક્ષાલયતું થશે। સુપુત્રઃ જનકમ વંદતે, તો વંદતે એ રૂપ અહીંયા વર્તમાનકાળ આત્મની પદી ત્રીજો પુરુષ એકવચનનું છે, એમાં તે પ્રત્યે લાગે છે, તે અને અંતે વર્તમાનકાળ આત્મની પદીના રૂપો છે જે ધોરણ સાતમાં આપણે ભણ્યા છીએ। તો સુપુત્ર જનકમ વંદતે, તો હવે આને વર્તમાનકાળનું યાજ્ઞાર્થનું રૂપ આત્મની પદીનું કયું છે, તો વંદતામ। આ ફક્ત તમારે જાણવા માટે છે, યાજ્ઞાર્થ આત્મની પદીના રૂપો તમારે છે નહીં, પરંતુ આ વર્તમાનકાળ આત્મની પદીના છે, તો આપણે આ યાજ્ઞાર્થમાં ફેરવવું હોય તો કેવી રીતે ફેરવી શકીએ એ ફક્ત જાણવા માટે અહીંયા મૂક્યું છે વંદતામ। તામ આનો પ્રત્યે છે, યાજ્ઞાર્થ આત્મની પદી ત્રીજો પુરુષ એકવચનનો છે। બાળઃ શુદ્ધમ જલમ પીબતી, તો બાળક શુદ્ધ પાણી પીવે છે, તો પીબતીનું યાજ્ઞાર્થનું રૂપ થશે પીબતુ। તો બાલઃ શુદ્ધમ જલમ પીબતુ, આવું યાજ્ઞાર્થનું વાક્ય થશે। છાત્રાઃ પ્રાતઃ પાઠશાલામ ગચ્છંતિ, તો ગચ્છંતિ એ વર્તમાનકાળનું બહુવચનનું પ્રત્યે છે, ત્રીજો પુરુષ બહુવચનો છે, તો એનું યાજ્ઞાર્થનું રૂપ થશે ગચ્છંતુ। ગચ્છંતિનું ને વર્તમાનકાળને યાજ્ઞાર્થમાં ફેરવવા માટે ગચ્છંતુ, તો છાત્રાઃ પ્રાતઃ પાઠશાલામ ગચ્છંતુ। આવી રીતે આપણે અન્ય વાક્યો પણ જોઈ શકીએ છીએ। નટાહા નૃત્યંતિ, નટાહા એટલે નટ, તો નટો નૃત્યંતિ એટલે નૃત્ય કરે છે, તો એનું બહુવચન છે આર્યું નૃત્યંતિ। તો હવે વર્તમાનકાળના બહુવચનને આપણે યાજ્ઞાર્થના ફેરવવા માટે નટાહા નૃત્યંતુ એવું બોલીશું। બાલઃ
शुद्ध दुग्धम पीबती, तो बालह शुद्धम दुग्धम पीबतू थसे। पीबतीनु याज्ञार्थमां फेरवती वखते पीबतू थसे। एवी ज रीते यम यम पश्यति तत्त सर्वं टिप्पणी पुस्तके लिखती। एटले के प्रवासे यम यम पश्यति तत सर्वं टिप्पणी पुस्तके लिखती। लिखतीनु आपणे याज्ञार्थनु रूप थशे लिखतू। तो विद्यार्थी मित्रों, अहीं आपणे याज्ञार्थना रूपो सारी रीते भण्या। तो तमे घरे प्रत्ययो अने रूपोनुं दृढ़ीकरण करजो अने वधु अभ्यास माटे आ वीडियोने જોજો।